ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની ખાલી પડેલી બેઠક ઉપર યોજાઈ રહેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ભાજપના કોર્પોરેટર ધીરેન ઠક્કર 3 સંતાનોના પિતા બનતા તેમણે તેમના પદ પરથી રાજીનામું આપતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આગામી 10 માર્ચના રોજ યોજાનાર ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસમાંથી ચેતન શાહ અને ભાજપમાંથી ભૌમિક વચરાજાણીએ ઉમેદવારી પત્ર ભરી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું અને ભારતીય જનતા પાર્ટી પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જેવા એક નાના કાર્યકરને આ એક લોકસેવા કરવાની તક આપી છે. એના માટે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. મુદ્દો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. વોર્ડ નંબર 6 ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. આપ પણ વોર્ડ નંબર 6ના વિસ્તારમાં ફરશો તો વિકાસના કામો આપને આંખે ઉડીને વળગશે. વિકાસનો મુદ્દો જ અમારો પ્રાથમિક મુદ્દો અને પ્રથમ મુદ્દો છે. હરીફ ઉમેદવારને સૌ પ્રથમ હું શુભેચ્છા આપું છું અને પડકારની વાત કરીએ તો હું પણ નાનપણથી આ જ વિસ્તારમાં રમ્યો અને મોટો થયો છું. દરેક ઘરમાં મારું ઘર જ છે એમ સમજીને હું જઈશ ત્યારે તો હવે મતદારો જ નક્કી કરશે કે ભાઈ આપણા દીકરાને લેવો છે કે કોને લેવો છે. મને પૂરેપૂરો વિજયનો વિશ્વાસ છે અને મતદારોને પણ વિજયનો પૂરેપૂરો વિશ્વાસ છે મતદારોને પણ. એટલે ઉમેદવારી નોંધાવેલી છે. એટલે મેં ભૂતકાળમાં કયા કયા પ્રકારના કામો નગરસેવક તરીકે કર્યા છે? ભૂતકાળમાં 2010-2015 મેં 5મા ઉપનો ઉભો હતો ત્યાં હું જીતી ગયો હતો. ત્યાં મેં ફળિયાના કામને બધી સફાઈના અને પાણીના બધા પ્રશ્નો સોલ્વ કર્યા હતા. બસ મુદ્દાને લઈને લોકોની આત્મા પ્રમાણે ઉભો જ હું. શું સમસ્યાઓ છે અત્યારે વોર્ડમાં? વોર્ડમાં અત્યારે પાણી નહીં હોય કે સફાઈ નહીં હોય કે ગટર નહીં હોય કે રોડ બન્યા ન હોય એના માટે હું સમસ્યા માટે પૂરેપૂરા પ્રયત્ન કરી જીતી જઈશ. તો ભાજપના યુવા ઉમેદવાર છે તમારા સામે, શું પડકાર લાગે છે તમને? ના ઉમેદવાર તો બસ ખેલ દીધી ચૂંટણી ઉભવાનો અને ખેલ દીધી જીતવાનો. પક્ષ કદાય વ્યક્તિનો પણ કિંમત હોય છે હંમેશા હરેક.